નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જે ક્વેશ્ચન બેંકનું ડિસ્કશન કરવાના છીએ જે ધોરણ બારના કોમર્સ અને આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ જ યુઝફુલ થવાનું છે મિત્રો તો આવી નવી અપડેટ તમને આગળ પણ મળતી રહે એટલા માટે તમે સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને તમારા જે મિત્રો હોય એમની સાથે પણ આ વિડીયો શેર કરજો બરાબર તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા આપણે જે ક્વેશ્ચન બેન્ક આપવામાં આવે છે જે આપણે બોર્ડની એક્ઝામની અંદર ખૂબ જ યુઝફુલ રહેવાનું છે કે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે બરાબર તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો શરૂઆત કરીએ આપણી જે ક્વેશ્ચન બેંક છે તેની કે જેની અંદર આપણે આગળ વધીએ તેમાં સેક્શન એથી આપણે શરૂઆત કરવાના છીએ પણ આ ક્વેશ્ચન બેંકની શરૂઆત કરીએ આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ પહેલાં આપણે જોવાનું એ છે કે આ પીડીએફની અપડેટ તમને ક્યાંથી મળી રહેશે તો એના માટે આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો તમારો ફોન નંબર એડ કરીને ઓટીપી મેળવશો ત્યારબાદ તમને અહીંયા જે ઓપ્શન્સ દેખાય છે એની અંદર પેઇડ કોર્સિસની અંદર ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ બંને જે સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે એના માટે યુઝફુલ થતી બધી પીડીએફ મળી રહેશે એમાં એવી રીતે ત્રણથી બાર ધોરણના દરેક વિષયના તમને વિડીયોઝ મળી રહેશે અને એક્ઝામ પેપરની અંદર જે ગુજરાત સરકાર દ્વારા તમને યુઝફુલ થાય એવા જે ક્વેશ્ચન પેપર હોય ક્વેશ્ચન બેન્ક હોય તેની અપડેટ તમને મળી રહેવાની છે તો ભૂલ્યા વગર તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી રાખજો જેથી કરીને આવનારી અપડેટ્સ તમને કન્ટિન્યુઅસલી મળતી રહે તો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સેક્શન એની કે જેની અંદર આપને પૂછવામાં આવે છે કે રાઇટ રેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ અર ફોલ્સ કે આપણે લખવાનું છે કે સેન્ટેન્સીસ છે એ ટ્રુ છે કે ફોલ્સ જે આ ટોપિક છે કમ્પ્લીટલી ટેક્સ્ટબુક બેઝ ઉપર હોય છે મતલબ ટેક્સ્ટબુક આધારિત આપણે લખવાનું થતો હોય છે તેમાં ફર્સ્ટ આપણો જે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ કે સિસ્ટમ છે એ કન્ફ્લિક્ટિંગ ફાઇલને ઓવરરાઇટ કરશે અને પેચ કરવા લાગશે રિપેર કરવા લાગશે ખામી ઓળું પ્રોગ્રામિંગ હશે તો જોવા જઈએ તો એ આન્સર થશે ટ્રુ

એની અંદર વોલ્ડ એક સેન્ટ્રલ ફિગર તરીકે એક મધ્યમ માધ્યમ તરીકે કામ કરે છે તો એ પણ ટ્રુ છે તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ કે લવને ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં તમારે હાર્ટને ઓપન કરવું પડે ફર્સ્ટ સ્ટેપ છે યસ એ પણ ટ્રુ છે નેક્સ્ટ કહ્યું છે ફોર અપગ્રેસન ધ કસ્ટમર શુડ કનેક્ટ વિથ અધર હાર્ટ્સ કે અપગ્રેડન મેળવવું હોય તમારે અપડેટશન મેળવવી હોય તો તમારે તમારા હાર્ટને બીજા હાર્ટ સાથે કનેક્ટ કરવું પડશે યસ ટ્રુ છે રોય ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિન્જર્સ ઓવર ધી સ્ટુડિયો કે રોય ડિઝનીનો જે પ્રભાવ છે હજુ પણ સ્ટુડિયોમાં છે ના રોય ડિઝનીનો નહીં કોનો વોલ્ડ ડીઝનીનો એટલે શું થશે ફોલ્સ

ડોમેસ્ટિકેટ ડોમેસ્ટિકેટ એટલે કે પાળવું એટલે કે ટેમ્પ ઓપ્ટિમિઝમ ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ બરાબર છે આશાવાદ એટલે કે પોઝિટિવ થિંકિંગ પછી સ્ટબન સ્ટબન એટલે જિદ્દી એટલે આવશે ઓપ્સ્ટિનેટ રીલ્સ રીલ્સ એટલે ઝરણું જે પોએમની અંદર આપને પૂછવામાં આવ્યું હોય છે એટલે આવશે સ્ટ્રીમ પછી ઇન્ડસ્ટ્રીઅસ ઇન્ડસ્ટ્રીઅસ એટલે થાય મહેનતું હાર્ડવર્કિંગ પછી કીધું છે સ્ટમક સ્ટમક એટલે કે પેટનો જે ભાગ હોય એટલે કહેવામાં આવે છે બેલી વર્ચ્યુસ એટલે એક્સેપ્શનલ બેરિયર્સ બેરિયર્સ એટલે અવરોધ એટલે કે ઓબસ્ટેકલ કાઉન્સલ કાઉન્સલ એટલે કે એડવાઇસ નેક્સ્ટ કીધું છે હેક્ટિક હેક્ટિક એટલે કે વેરી બિઝી બરાબર તો આ નિયરેસ્ટ મિનિંગ છે જે ખાસ કરીને આમાંથી મોટાભાગના જે નિયરેસ્ટ મિનિંગ છે એ આપણી ટેક્સ્ટબુકની જે ગ્લોસરી તમને આપેલી હોય ને યુનિટ પૂરો થયેલા પાછળ ગ્લોસરી એમાંથી જ લેવામાં આવેલા છે અહીંયા બરાબર છે એવી રીતે એક્ઝામની અંદર પણ તેમાંથી લેવામાં આવે છે અથવા તો સપ્લિમેન્ટરી રીડરમાંથી લેવામાં આવે છે મિત્રો જો તમે નવા હોય ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવી જ આવનારી અપડેટ તમને સતત મળતી રહે અહીંયા નેક્સ્ટ આપણું ટોપિક શું કીધું છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ અહીંયા બ્રેકેટમાંથી આપણે મોસ્ટ અપ્રોપ્રિયટ જે લેંગ્વેજ ફંક્શન હોય સિલેક્ટ કરવાનું છે તો અમુક વર્ડ્સ જોઈએ શબ્દો જોઈએ એ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ કઈ રીતે તો જુઓ ફર્સ્ટ અહીંયા શું આપ્યું છે વી યુઝ ટુ પ્લે આઉટડોર ગેમ્સ તો યુઝ ટુ છે ટ્રાફિક રૂલ્સ સ્ટ્રિક્ટલી અહીંયા વન શુડ ફોલો ભાઈ સલાહ આપવાનું કામ કરે છે સલાહ એટલે કે એડવાઇઝ અથવા સજેશન તો ઉપર જોવાનું એડવાઇઝ આપેલું છે કે સજેશન આપેલું છે યસ સોરી મેચ અહીંયા ધો આપેલું છે તો જોવાનું ઉપર કોન્ટ્રાસ્ટ આપેલું છે શોધવાનું છે યસ આર યુ કોન્ટ્રાસ્ટ તો આપણો જવાબ થશે અહીંયા કોન્ટ્રાસ્ટ So स uh, so uh, आपने को क्रिकेट एज इफ ही वर विराट कोहली एज इफ दैट मींस सपोजिशन हो चाहिए ऊपर ऑप्शन में है यस आ रही सपोजिशन नेक्स्ट जो है वी गो टू स्कूल विथ अ व्यू टू गेटिंग गुड एजुकेशन विथ अ व्यू टू दैट मींस पर्पस क्या हो चाहिए यस आ रही हो जो वो पर्पस एंड द टीचर्स स्कॉल्डेड हिम बिकॉज़ કે કારણ કે એટલે કે રીઝન દર્શાવે છે ઉપર જોવાનું યસ અહીંયા રિઝલ્ટ હમણાં જ અહીંયા અહીંયા છે રિઝલ્ટ એટલે આ જવાબમાં આવશે અહીંયા રિઝલ્ટ ફંક્શન થશે ધો ધ વેધર વોઝ બેડ વી વેન્ટ આઉટ સાઇડ ધો એટલે ધેટ મીન્સ કોન્ટ્રાસ્ટ તો અહીંયા આવશે આપણે કોન્ટ્રાસ્ટ પછી સેક્શન બી આપેલો છે રીડ એન્ડ આન્સર ધ પેરેગ્રાફ આપેલા છે એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે યુનિટ બેઝ આપણે પૂછાતા હોય છે બરાબર પછી અહીંયા આપણે કીધું છે શોર્ટ નોટ રાઇટ રાઈટ શોર્ટનોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન સિલેક્ટ એની વન મતલબ અહીંયા શોર્ટનોટ આપેલી હોય છે ક્વેશ્ચન આપેલા છે અને બેઝ ઉપર આપણે યુનિટ આધારિત શોર્ટનોટ લખવાની થતી હોય છે સેક્સન્સની અંદર અહીંયા સપ્લિમેન્ટરીના પેરેગ્રાફ આપેલા છે એના બેઝ ઉપર આપણે ક્વેશ્ચન આન્સર પૂછાતું હોય છે અહીંયા કીધું છે રીડ ધ સ્ટાંજા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાંજા એટલે કે જે પોયમ યુનિટ ની અંદર જે આપણે યુનિટ 1 2 હોય તેની રીડ 2 માં તમને પોયમ જોવા મળતી હશે એ પોયમ પરના ક્વેશ્ચન આન્સર છે અહીંયા પછી સેક્શન D ની અંદર એવું કીધું છે ડુ એઝ ડાયરેક્ટ રીડ ડાયરેક્ટ રીડ ની અંદર આપને શું પૂછાય છે ચેન્જ ધ ટેન્સ અથવા તો ચેન્જ ધ વોઇસ જેમ કે અહીંયા જુઓ અહીંયા શું કીધું છે સંજના રિક્વેસ્ટ અહીંયા કીધું છે સંના रिक्वेस्टेड મતલબ અહીંયા તમને શું કરવામાં આવ્યું છે જોઈ લઈએ કે અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે રિક્વેસ્ટ એટલે વાળું રૂપ છે ઈડી એટલે એટલે કે ભૂતકાળનું રૂપ તો મતલબ આ જે પેરેગ્રાફ છે એને તમારે થશે ક્લિયર જેમ કે અહીંયા ડુ છે તો એનું ડીડ કરશું ઈઝ નું અહીંયા વઝ કરશું ઈઝનું અહીંયા વઝ કરીશું અહીંયા હેઝ નો આપણે હેડ કરીશું એટલે પાસ્ટમાં ફરી જશે એટલે આ રીતે તમારે કાળમાં ફેર ફેરફાર કરવાનો થતો હોય છે એવી રીતે અહીંયા જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં પણ કાળની અંદર જ ફેરફાર કરવાનો થતો છે ઈઝનું વોઝ છે જુઓ નરેન્દ્રનાથ વોઝ વોઝનું ઈઝ કીધું છે મતલબ ભૂતકાળનું વર્તમાન કરવાનું છે અહીંયા વી હેવ નોટનું વી હેડ નોટ તો હેવનું ભૂતકાળ હેડ કરેલું છે મિસ્ટર જેડી ત્રિવેદી સર્વડ સર્વડ એટલે ભૂતકાળનું રૂપ છે 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 એટલે કે પૂર્ણ આપેલું રીતે ફેરફાર કરવાનો થતો હોય આપણો સેક્શન સેક્શન લાસ્ટ જેની અંદર આપણે ઈમેલ રાઇટિંગના એક્ઝામ્પલ અને સાથે સાથે રિપોર્ટ રાઇટિંગના એક્ઝામ્પલ આપેલા છે જે રિપોર્ટ રાઇટિંગના આપણે ઈમેલ રાઇટિંગ આવતો હોય છે તો જે વિદ્યાર્થીઓ ઈમેલ લખવા ઈચ્છતા હોય ઈમેલ લખશે અને રિપોર્ટ લખવા ઈચ્છતા હોય રિપોર્ટ લખશે તો મિત્રો આ તો આપણું એક મોડેલ પેપર કે જે આપણે આવનારી એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે અને ટૂંક સમયમાં જ સરકાર દ્વારા જે ઓરિજિનલ પેપર્સ પબ્લિશ કરવામાં આવશે એની પણ આપણી અંદર અહીંયા એપ્લિકેશનની અંદર તેની પીડીએફ મળી રહેશે અને આપણી ચેનલની અંદર આનો વિડીયો મળી રહેશે તો તમારી જેમ જ કોમર્સ અને આર્ટ્સના જે બીજા વિદ્યાર્થીઓ હોય એમને પણ આ ચેનલ સાથે જોડાવા માટે જરૂરથી કહેશો એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે થેન્ક યુ